મહત્વના સમાચાર વડગામથી. વડગામના મુક્તેશ્વર ડેમ પાસે આવેલ મંદિરના પ્રાંગણમાં હિંસક રીંછે દેખા દેતા લોકોમાં ફફડાટ. મુક્તેશ્વર ચામુંડા માતાજીના મંદિરે લગાવેલા સીસીટીવી કેમેરામાં હિંસક રીંછ થયું કેદ. વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ નજીક આવેલ ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં વહેલી સવારે જંગલી પ્રાણી રીંછ લટાર મારતું સીસીટીવી કેમેરામાં દેખાતા મુક્તેશ્વર પંથકના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડગામ તાલુકાના મુક્તેશ્વર જળાશય ડેમની બાજુમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં મહંત મધુરગીરી બાપુનું નિવાસસ્થાન આવેલું છે. આ નિવાસસ્થાનની બહાર મધુરગીરી બાપુ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે આ સીસીટીવી કેમેરામાં ગુરુવારના વહેલી સવારે 2:45 આસપાસ એક જંગલી પ્રાણી રીંછ ફરતું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું. મુકેશ્વર પંથકમાં જંગલી પ્રાણી રીંછે દેખા દેતા આ વિસ્તારના લોકોમાં ભય સાથે ફફડાટનું મોજું છવાઈ જવા પામ્યું છે. વડગામ પંથકના ગામડાઓમાં અવારનવાર જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળી રહી છે. વડગામ તાલુકાના શેરપુરા નજીક જંગલ આવેલું છે. આ જંગલમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાની ચર્ચાઓ પણ આમ જનતામાં થઈ રહી છે. થોડા મહિનાઓ પહેલાં જ વડગામ તાલુકાના જૂના નાગરપુરા ગામે એક દીપડાએ વહેલી સવારે જ આતંક બચાવીને પિતા પુત્રને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ વેસા પંથકમાં દીપડો લોકોમાં દેખાયો હતો. આમ અવારનવાર વડગામ પંથકના ગામડાઓમાં વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. વડગામ તાલુકાના શેરપુરાથી મુક્તેશ્વર સુધી જંગલ વિસ્તાર આવેલો છે, જેથી અવારનવાર જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ વિચરણ કરતા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડગામથી સુરેશ અગ્રવાલનો રિપોર્ટ.